8 વર્ષ બાદ 28મા પદવીદાન સમારોહ માટે આયુર્વેદ યુનિવર્સિટી સજ્જ. 8 વર્ષ બાદ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતના રાજ્યપાલની ઉપસ્થિતિમાં 28મો પદવીદાન સમારોહ થવા જઈ રહ્યો છે, જેની તડામાર તૈયારીઓ શરૂ. જામનગર ખાતે 25 એપ્રિલના રોજ વિશ્વ પ્રસિદ્ધ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીનો 28મો પદવીદાન સમારોહ યોજાશે. 4 મહાનુભવોને ડી લીટ અને 741 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે, જેમાં ગુજરાતના રાજ્યપાલ, કેન્દ્રીય મંત્રી, સાંસદ, પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં નવા MOUની જાહેરાત અને યુટ્યુબ ચેનલ ખુલ્લી મૂકવામાં આવશે. આ સમારોહના અધ્યક્ષસ્થાને ગુજરાતની તમામ યુનિવર્સિટીના કુલપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેશે. પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી આયુષ મંત્રાલય ભારત સરકારના ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાજી, વિશિષ્ટ અતિથિ તરીકે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ ગુજરાત રાજ્ય ઋષિકેશભાઈ પટેલ, વિશિષ્ટ અતિથિ તરીકે લોકસભા સાંસદ વૈદ ભારતીબેન શિયાળ ઉપસ્થિત રહેશે. ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલ, ITRA ના નિયામક પ્રોફેસર વૈદ અનુપ ઠાકર સહિત અનેક મહાનુભાવો આ પ્રસંગમાં પોતાની પ્રેરક ઉપસ્થિતિ આપશે. ધન્વંતરી મંદિર એડિટોરિયમ ખાતે યોજાનાર આ પદવીદાન સમારોહમાં કુલ 737 વિદ્યાર્થીઓને ઉપાધિ એનાયત કરવામાં આવશે. ઉપરાંત 4 વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર મહાનુભાવોને DLT ની પદવી એનાયત થશે. વિદ્યાર્થીઓમાં ડિપ્લોમા, PG, ડિપ્લોમા, બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી, MD, MS અને PhDના મળીને કુલ 741 વિદ્યાર્થીઓ છે. વધુમાં 4 વિશેષ વ્યક્તિઓને ડોક્ટરેટ ઓફ લિટરેટર આયુર્વેદની ઉપાધિથી નવાજાશે. આ મહાનુભવોને તેમના સમાજ પ્રત્યેની નિઃસ્વાર્થ વિશિષ્ટ સેવા અને અનન્ય સિદ્ધિઓ બદલ આ પદવી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે. આ તબક્કે ઉચ્ચ ગુણાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સુવર્ણ અને રજત મેડલ પણ એનાયત કરવામાં આવશે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો આ 28મો પદવીદાન સમારોહ તારીખ 25 એપ્રિલના રોજ 11 કલાકે રાજ્યપાલ શ્રી ગુજરાતના આગમન સાથે શુભારંભ થશે. મુખ્ય દ્વારથી મંચ સુધી તેઓને સન્માનપૂર્વક પ્રસ્થાન કરાવવામાં આવશે. મંચ પર પ્રાર્થના અને યુનિવર્સિટીના ગીતોનું ગાન કરવામાં આવશે. તમામ મંચસ્થ મહાનુભવોને સ્મૃતિચિહ્નથી નજવાવાજવામાં આવશે. ત્યારબાદ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ વૈદ મુકુલ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન કરાશે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા રાજ્યની વિવિધ યુનિવર્સિટી જેવી કે ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત ટેકનોલોજીક યુનિવર્સિટી, ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સાથે આયુર્વેદને જોડી એક નવી દિશામાં શિક્ષણની નવી પરિભાષા અને સંશોધન વિકસાવવા માટે MOU કરવામાં આવશે. આમ થવાથી આયુર્વેદ અન્ય વિદ્યાશાખાઓ સાથે મળી સમાજ ઉત્કર્ષ અને માનવ વિકાસના નવા દ્વાર ખોલશે. આ તમામ તૈયારીઓને લઈને આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર મુકુલભાઈ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજીને પત્રકારોને માહિતી આપવામાં આવી હતી. એપ્રિલે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી પદવીદાન સમારંભ દ્વારા પોતાના 741 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવા જઈ રહી છે, જેમાં વિવિધ વિષયોમાં પારંગત એવા તમામ વિદ્યાર્થીઓને, જેને પ્રથમ ક્રમ મેળવેલો છે એવા તમામ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને અન્ય પ્રાઇઝ પણ ડિક્લેર કરીને આપવામાં આવશે. સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ દરમિયાન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અન્ય બીજી યુનિવર્સિટીઓ સાથે પણ પોતાનું MOU કરી રહી છે અને આ MOU દ્વારા ગુજરાતના જેટલા પણ આયુર્વેદ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ છે એ લોકોને બીજી યુનિવર્સિટીની જે સ્પેશિયલ રિસર્ચ માટે સાધન અને સંસાધનો જોઈતા હોય તો એ MOU દ્વારા વિદ્યાર્થીઓ પોતે લઈ શકશે, એનો ઉપયોગ કરીને પોતાના જ્ઞાનને સમૃદ્ધ કરી શકશે અને સાથે સાથે રિસર્ચ દ્વારા એ આયુર્વેદને પણ વિશ્વકક્ષાએ પોતાનું એક આગવું યોગદાન પ્રદાન કરી શકશે. યુનિવર્સિટી આ દરમિયાન પ્રતિભાશાળી જે પણ પર્સનાલિટી છે એને એક DLT ના ડિગ્રીથી સન્માનિત કરવા જઈ રહી છે. એની અંદર પણ આપણે 4 એવા મહાનુભાવો છે કે જેને DLT આપીને સન્માનિત કરશું, જેમાંના
જે ચારેય વિદ્વાનો છે એમાં એક સર્જિકલ સાઇડમાંથી છે, એક મેડિકલ સાઇડમાંથી છે, એક સ્પેશિયલી ઔષધની સાથે જોડાયેલા છે, અને સાથે સાથે જે ચોથા આપણા મહાનુભાવ છે એમણે સમાજમાં વિવિધ જગ્યાએ આયુર્વેદનો પ્રચાર અને પ્રસાર, ખાસ કરીને બાળકો અને કોમરભૂતિયા જેને અમે કહેતા હોઈએ છીએ એની સાથે જોડાઈને ઘણો એમને પોતાનું યોગદાન આપેલું છે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.